નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સમ વિશે સમજૂતી મેળવવાની છે. બુક સાથે લઈને બેસું વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો શરૂઆત કરીએ. હરીશ, ધ્રુમિલ અને મનોજ ત્રણ ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ જૂનું 3:1 છે. બીજી માહિતી તમને આપી છે, રકમની અંદર પાકું સર્વે તમને આપવામાં આવ્યું છે. એની અંદર જોઈએ તો મૂડી દેવા, મિલકત લેણા, બરાબર. તો મૂડી દેવા બાજુ મૂડી અને દેવા છે, મિલકતો અને લેણા છે. ત્યારબાદ વધારાની માહિતીમાં નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:3:9 પ્રમાણ કહેવાય. ઓલું હતું એ કયું હતું? જૂનું પ્રમાણ હતું, બરાબર. તો પહેલેથી શરૂઆત કરીએ. પહેલો જે હવાલો આપેલો છે તમે જોઈ શકો છો, જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી, એટલે જમીનને એક નંબરનો હવાલો અસર કરશે, એટલે જમીનમાં 1 કરવાનો. સાથે સાથે મકાનની કિંમત 70,000 વધારવી, એટલે મકાનમાં 1 કરવાનો. ત્યારબાદ બીજો હવાલો છે, યંત્રોની કિંમત 1,50,000 સુધી રાખવી, તો યંત્રમાં 2 કરવાનું. એ આપણે આગળ સમજીશું, બરાબર, કેવી રીતના. પણ આ પહેલાં હવાલા ટીકી નાખવાના, પહેલું સ્ટેપ આપણું એ રહેશે. ત્યારબાદનું ત્રીજો છે, રોકાણોની કિંમત 20% ઘટાડો, તો રોકાણોને 3 આપવાનો. દેવાદારો પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ અને 5% લેખે વટાવ અનામતની જોગવાઈ, તો દેવાદાર પર 4 હવાલો આપણે કરવાનો છે. ત્યારબાદ કીધું છે, સ્ટોકની 50% સ્ટોકની કિંમત 10% ઘટાડો કરો, સ્ટોકની ઉપર આપણે 5 હવાલો કરવાનો. ત્યારબાદ છે 6, ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવશું, બરાબર, એટલે પૈસા ઘટી જશે. તો આ ડાયરેક્ટ અસર આપવાની છે, બરાબર. તો એની અંદર ચૂકવવાના બાકી ખર્ચા જે આપેલા હોય તો એને અસર કરતો હોય છે, બરાબર. તો અહીંયા જે આપેલું છે એ પછી આપ્યું છે, અગાઉથી ચૂકવેલ ભાડું 3,000 નોંધવાનું બાકી છે. તો અગાઉથી ચૂકવેલ પાછું મળી શકે છે, એટલે મૂડી આપણી વધી શકે છે, તો વધારો થાય, તો આની પણ ડાયરેક્ટ અસર આપવાની થાય. તો આ બંને હવાલાની સીધી અસર આપણે આપશું વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત કરીએ દાખલાની ગણતરીની. દાખલામાં શું મેળવવા કીધું છે, આમનો જ લખો અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો, બરાબર. તો પહેલી જે વિગત આપણી છે એનાથી આપણે હવે અહીંયા છે ને બે રીતે તમે ગણી શકો છો. આગળનો જે લેક્ચર આપણે જ લીધો હતો એની અંદર પહેલાં આમનોંધ લખી હતી અને પછી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું હતું, બરાબર. તો આ સમની અંદર છે ને હું તમને પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવું અને પછી આમનોંધ લખું, એટલે તમને કઈ રીત સરળ લાગે છે એમાંથી કોઈ પણ રીતથી તમે દાખલો ગણી શકો છો, બરાબર. પણ તમારે આની પછીના જે ચેપ્ટર છે પ્રવેશ અને નિવૃત્તિ, એની અંદર આમનોંધ લખવાની હોતી નથી, ડાયરેક્ટ જ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય છે. તો આ જે રીત છે એ ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે આ લેક્ચરની અંદર જે સમજવાના છીએ એ રીતે દાખલો ગણો. તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં અને તમારા ગ્રુપ્સની અંદર શેર કરો. તો શરૂઆત કરીએ. પહેલો હવાલો, જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી. તો જમીનની કિંમત છે કેટલી? 3 છે, બરાબર. તો 3,50,000 સુધી રાખવાની કીધી, તો કેટલો વધારો કરવો આપણે અહીંયા? નવા પાક નવું, હવે આ બધું આ જે બધી કિંમતો રહી ને એ નવી કિંમતો આપણે આંકશું. તો 3,00,000 હતી, 3 કેટલી નક્કી કરી? 3,50,000. તો કેટલા વધારવાનું થાય? વધારો થાય ઘટાડો થાય એ જુઓ. વધારો થાય છે, તો જમીનની કિંમતમાં વધારો થાય છે, તો એ આવશે ક્યાં? સેમ, સરસ, પુનઃમૂલ્યાંકન ખાતું મેં અહીંયા બનાવીને રાખેલું છે. પુનઃમૂલ્યાંકનમાં વધારો થાય તો જમા બાજુ આવશે, તો અહીં લખવું પડે જમીન ખાતે. તો કેટલો વધારો થયો? તો એ વધારો જ લખવાનો છે અહીંયા. પુનઃમૂલ્યાંકન ખાતામાં વધારો ઘટાડો જ નોંધવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું છે કયું જુઓ, એની અંદર મકાનની કિંમત 70,000 વધારવી. તો મકાન છે કેટલું? 4,80,000. કેટલા વધારવાના કીધા છે? 70,000 વધારવી. શબ્દ બહુ મહત્વનો છે. 4,80,000 છે પણ 70,000 વધારી દેવાનું. તો 70,000 આમાં શું કરવા પડશે? પ્લસ કરવા પડશે. તો રકમ આવશે, મકાનની અંદર પણ વધારો થયો તો પુનઃમૂલ્યાંકન જમા બાજુ અસર આવશે. મકાન ખાતે કેટલો વધારો થયો? તો કે 70,000 રૂપિયા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ડાયરેક્ટ અસર આપતા જઈએ છીએ આપણે. ત્યારબાદનો જે બીજો હવાલો છે, યંત્રની કિંમત 1,50,000 સુધી રાખવી. યંત્ર છે કેટલા? 2,00,000 છે, પાકા સર્વે એમ. તો 1,50,000 સુધી જ રાખવાના કીધા. તો વધારો થયો ઘટાડો? સરસ, ઘટાડો. તો ક્યાં આવશે પુનઃમૂલ્યાંકન? ઉધાર. અહીં લખવું પડે યંત્રો ખાતે. કેટલા ઘટ? તો કે 50,000 ઘટી ગયા, એ જ લખવાના છે, બરાબર. ત્યારબાદનો ત્રીજો જે હવાલો છે એ આપણો છે, રોકાણની કિંમતમાં 20% ઘટાડો કરો. તો ડાયરેક્ટ જ છે ને 20% ઘટાડો. તો રોકાણોની કિંમતમાં મિલકતની કિંમત ઘટી તો કઈ બાજુ આવશે પુનઃમૂલ્યાંકન? ઉધાર બાજુ. તો અહીં લખવું પડે તમારે રોકાણો ખાતે, બરાબર. તો 20% કરશો એટલે કેટલાના 20%? તો પાકા સર્વેમાં જુઓ તમને આપેલા છે 1,20,000 કેટલા ટકા કીધા છે? 20% ઘટાડો કરવાનો. તો અહીંયા આવશે 24,000 ઘટાડી દેવાના.
ત્યારબાદનો હવાલો જે તમને આપેલો છે એ છે, દેવાદાર પર 10% ગાલખાડ અનામતની જોગવાઈ કરો અને 5% લખે વટાવ અનામતની. તો દેવાદાર છે કેટલા આપણી પાસે? 80,000 છે ને. તો 80,000ના 10% ગાલખાડ, તો ગાલખાડ આપણે ચૂકવીશું તો ઘટાડો થશે. તો પુનઃમૂલ્યાંકન અસર ક્યાં આવે? પહેલાં અસર નક્કી કરવાની ઉધાર પર. તો અહીં લખું છું ગાલખાડ અનામત ખાતે, બરાબર. તો એના કેટલા 10% કીધા છે ને? તો 80,000 × 10% એટલે કેટલા આવશે? 8,000. તો એવી જ રીતના વટાવ અનામત કરીએ છીએ તો ઘટાડો થાય છે મૂડીમાં, તો એ પણ અહીંયા આવશે વટાવ અનામત ખાતે, બરાબર. તો એમાં ખાસ યાદ રાખવાનું, 80,000 જે હતા ને એમાંથી આ 8,000 દેવાદર વટાવના માઇનસ કરવાના, અને જે રકમ વધે બરાબર એના ઉપર તમારે અહીંયા વધે છે આપણા 72,000, એના ગુણ્યા 5% વટાવ અનામત કરવા, એટલે અહીંયા તમને મળશે 3600 રૂપિયા દેવાદાર વટાવ અનામત. તો એ હવાલો પૂરો થઈ ગયો, ઘટાડો થયો ગાલખાડ અનામત અને વટાવ અનામત થયો, એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ આવશે, બરાબર. ત્યારબાદનો જે હવાલો છે એ 50% સ્ટોકની કિંમતમાં, તો અહીં સ્ટોકમાં આવી જવાનું, 15,000 કુલ છે બરાબર, એનો કેટલો કીધો છે? 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો કરો. તો ઘટાડો આવે ક્યાં? પહેલાં એ નક્કી કરો. પુનઃમૂલ્યાંકન ઉધાર, સરસ. તો 50% આનો કેટલો થાય? 7,500. તો એના 10% એટલે 750, બરાબર. તો અહીંયા લખું છું હું, બરાબર, કેની કિંમત? તો કે સ્ટોક, તો કે સ્ટોક ખાતે, બરાબર, અહીંયા 7,500 × 10% એટલે કેટલા આવશે? 750, બરાબર. તો સ્ટોકની કિંમતમાં ઘટાડો. ત્યારબાદનો હવાલો છે રકમ જોતા જઈજો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ હું અસર આપું. ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા, એટલે ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવશો એટલે મૂડી ઘટી જશે, એટલે ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન. ત્યારબાદનો છે ચોપડે અગાઉથી ચૂકવેલ ભાડાના છે એ પાછા મળશે, એટલે આપણી મૂડીમાં વધારો થશે. તો પુનઃમૂલ્યાંકન જમા, અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે કેટલા ચૂક્યા છે? 3,000. તો બધી વિગતો આપી દીધી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું કરવાનું છે? તો કે બંને બાજુમાં સરવાળા કરવાના છે, કઈ સાઈડનો સરવાળો વધારે છે એ જોવાનું, બરાબર. તો જમા બાજુનો અને ઉધાર બાજુનો કરીએ તો જોઈ શકો છો, જમા બાજુનો સરવાળો 1,23,000 વધારે થાય છે, એ જ એ ઉધાર બાજુ લાવશું 1,23,000, એમાંથી માઇનસ કરીએ એટલે તમને અહીંયા મળશે. આ ઉધાર બાજુની બધી વિગતો આમાંથી માઇનસ કરશો એટલે અહીં 34,650 મળશે, બરાબર. આ છે એ પુનઃમૂલ્યાંકન નફો કહેવાય, બરાબર. ક્યાં લઈ જવાનો હોય? તો કે મૂડી ખાતે લઈ જવાનો હોય છે, અને કયા પ્રમાણની અંદર વેચવાનો? ત્રણેય ભાગીદાર વચ્ચે, હરીશ, ધ્રુવીલ અને મનોજ, આ ત્રણેય ભાગીદાર વચ્ચે એમનું જે નફા નુકસાનનું જૂનું પ્રમાણ હતું 3:2:1 પ્રમાણમાં આને વેચી દેવાનો. વેચી આપણે વેચતા આવડે ને વિદ્યાર્થી મિત્રો, 34,650 × 3/3 એટલે અહીંયા આવશે 17,325. આને ભાગમાં ધ્રુમિલના આવશે 11,550 અને અહીંયા આવશે 5,775. તો આ ત્રણેયના ભાગનો નફો આવી ગયો. તો હવે આમનો લખતા આવડે વિદ્યાર્થી મિત્રો? કેવી રીતના આમનો આપણે લખી શકીએ, બરાબર. તો એક પછી એકની જે હવાલાની અસર આપી એવી જ રીતના આપણે આમનો આના ઉપરથી, એટલે ડાયરેક્ટ લખવું હોય તો શું કરી શકો? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા થયું છે આવડું, તો આ બધા ખાતે શું હોય? ઉધાર હોય, બરાબર. અને આ બધું ઉધાર શું છે? તો આ બધું શું હોય? પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, અને આ બધા ખાતે શું થશે? જમા થશે, બરાબર. તો શરૂઆત કરીએ, જે પહેલી આમનો થતી એ જમીન મકાનવાળું, બરાબર. હવાલા પ્રમાણે ડાયરેક્ટ લખી શકો છો, હોય તેને ડાયરેક્ટ એ લખીશું, જમીન મકાન ખાતે ઉધાર, મકાન ખાતે ઉધાર, ડાયરેક્ટ ભેગી જ તે નામનો લખી છે, તે પુનઃમૂલ્યાંકન ખાતે રકમ કેટલી? તો કે 50,000 મકાનમાં વધારો થયો તો 70,000 રૂપિયા મકાન જમીનમાં અને મકાનમાં બેમાં વધારો, અને કુલ પુનઃમૂલ્યાંકન ખાતે 1,20,000. ત્યારબાદ બીજો હવાલો, તો એ કયો? યંત્રમાં ઘટાડો. તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર, તે યંત્રો ખાતે કેટલો? તો કે જેટલો ઘટાડો થયો છે એટલો જ લખવાનો છે, 50,000, બરાબર. ત્યારબાદનો આગળનો હવાલો જે હતો આપણો કયો હતો? રોકાણની કિંમત ઘટી ગઈ, તો 3 નંબર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકાણ ખાતે કેટલા? તો કે 24,000 ઉધાર અને 24,000 જમા. ત્યારબાદ 4 નંબરનો હવાલો, તો એ વટાવવાળો પુનઃ અનામત ગાલખાદ ખાતે વાળો, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે,
અને તે દેવાદાર વટાવ અનામત ખાતે, ટૂંકમાં લખું છું અહીંયા હું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કુલ 8000 ઘાલખાદ હતી અનામત, 3600 દેવાદાર વટાવ અને કુલ સરવાળો 11600 પુનઃમૂલ્યાંકન ઉધાર. ત્યારબાદની આમ નોંધ કઈ વાળો, સ્ટોકવાળો, સ્ટોકમાં ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતે કઈ બાજુ આવશે, ઉધાર, તે સ્ટોક ખાતે. કેટલો સ્ટોક હતો? તો કે 10% એટલે 750ની રકમ મળી હતી ને આપણે ગણતરી કરી. ત્યારબાદનું છે ચૂકવવાના બાકી ખર્ચા. પુનઃમૂલ્યાંકન શું થશે? ઉધાર થશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે કેટલા હતા? તો કે 2000 ઉધાર, 2000 જમા, બરાબર. ત્યારબાદ 7 નંબરનો અગાઉથી ચૂકવેલ, તો અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર, એ ક્યાં આવશે? અગાઉથી ચૂકવ્યું એટલે પાછું મળે, તો મૂડીમાં વધારો થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ અસર આપી હતી? જમા બાજુ. કેટલું? તો કે 3000 ઉધાર અને 3000 જમા. હવે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું એટલે શું આવ્યું? નફો આવ્યો ને. કઈ બાજુ આવ્યું? તો કે ઉધાર બાજુ. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે હરીશના મૂડી ખાતે લઈ ક્યાં જવાનું? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને મૂડી ખાતે ઓબ્લિક ચાલુ ખાતે. ત્રે ધુવિલના મૂડી ખાતે, અને ત્રીજો ભાગીદાર છે તે મનોજના મૂડી ખાતે. તો ત્રણેયની નફાની રકમ એ લખી નાખવાની, 17,325, 11,550, 5,775 અને કુલ આવશે અહીંયા 34,650. અને આનો સરવાળો કરીએ એટલે આપણને મળશે કુલ સરવાળો, જે થાય છે બંને બાજુનો સરખો જ હોવો પડે, 2,46,000, 2,46,000. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે દાખલાની સમજૂતી મેળવી આપણે બીજી રીતે પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી આમ નોંધ ડાયરેક્ટ કેવી રીતના લખાય અને પુનઃમૂલ્યાંકન ખાતું સીધું કેવી રીતના બનાવાય તો તે સમજાણું હશે તમને. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.